નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 18 76 માં આ સુધીનો ઉજાસ પાઠમાં ભાગ 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાગ 1માં આપણે લેખક પરિચય, તેમની સાહિત્ય સર્જન અને પાઠમાં કે દેવરાજ છે એ વસુધામાં કઈ રીતે ભણવા ગયો અને ત્યાંથી કેળવણી લઈને આવીને એના બાપુ સાથે પોતે આગળ શું કામ કરવા માંગે છે તેની ચર્ચા કરી. હવે આગળ દેવરાજાની મહેલમાં જઈને પોતે પોતાનું કેળવણી પામેલું જે શિક્ષણ છે એને જીવનમાં કઈ રીતે ઉતારે છે તે જોઈએ. તો પણ ત્યાં આપણું કોણ નથી, કોઈ સગું કે સાધવું કે નથી ખોરડું, તો ક્યાં જઈને ઉભો રહીશ? દેવરાજના બાપુ તમને કહે છે કે ત્યાં મેઘપુરમાં આપણો કોણ છે, ત્યાં કોઈ સગું નથી, કોઈ સાધવું નથી કે ખોરડું નથી, તો તું ત્યાં જઈને ક્યાં ઉભો રહીશ? આ બે પણ ભગવાને ઉભા રહેવા માટે લખ્યા છે બાપુ. ને પછી વસુધાના એક આદર્શ વિશે કહેવા માંડ્યું. એમણે કીધું આ બે પગ છે ઈશ્વર મને ઉભા રહેવા માટે લખ્યા છે. ને પછી વસુધાના એક આદર્શ વિશે એને પોતે કહેવા લાગ્યું. બાપુ, મોટાભાઈ કહેતા હતા કે વસુધાની કેળવણી તમને શરીરની મૂળ સુખ નહીં આપે. તમારે જાગ જમાડવા જીવવું ન હોય તો જ વસુધામાં આવજો. દેવરાજ કહે છે કે વસુધાની કેળવણી તમને મોજ શોખ નહીં આપે, શરીરની જે મોજ શોખ છે એ નહીં આપે. જો તમારે જાકમ જાળમાં જીવવું હોય તો તમે વસુધામાં આવતા નહીં. વસુધામાં 3 ગામડાના જ વિદ્યાર્થીઓ એટલા માટે કેળવવામાં આવે છે કે તેમને ધરતી માટે પાછા ફરે. આ વસુધા સંસ્થામાં ગામડાના વિદ્યાર્થીઓને એટલા માટે જ કેળવણી આપવામાં આવે છે કારણ કે ત્યાં જઈને પોતાના ગામનો વિકાસ થાય. તેમના લોહીમાં એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય છે અને ત્યાં જઈને તે કામ કરે, લોકોને વ્યસન અને વહેમ મુક્ત બનાવે. ત્યાં જઈને તે ગામમાં વ્યસન અને વહેમ મુક્ત તે ગામ લોકોને બનાવે, સહિષ્ણુ અને સંસ્કારી બનાવે. બીજું ગુણ છે જો સહિષ્ણુ અને સંસ્કારી બનાવે. ગામ પોતાની આવશ્યક ચીજો પોતે જ ઉત્પન્ન કરે. ગામમાં દરેક વ્યક્તિને જરૂરિયાત મુજબની પોતાની ચીજો છે એ પોતે જ ઉત્પન્ન કરે, અજ્ઞાન અને આળસને દૂર કરાવે. અહીંથી તાલીમ લઈને જતો દરેક વિદ્યાર્થી છે એ એક ગામને પોતે પોતાના ગામને સ્વાવલંબી બનાવે. જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતને ચાલે તો પણ એક પણ જરૂરિયાત છે વધારે નહીં. જીવવા માટે જેટલી જરૂરિયાત છે એનાથી જો ચાલે તો એનાથી આગળ એક પણ જરૂરિયાત વધારે નહીં. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જરૂરિયાત એટલી બધી વધી ગઈ છે કે કોઈ વ્યક્તિને મોબાઈલ વિના ચાલતું નથી, કે મોબાઈલ એ જીવનનો ભાગ બની ગયો છે, આપણા જીવનનો ભાગ છે પણ નહીં. જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાત ચાલે તો એક જરૂરિયાત પણ વધારે નહીં અને એ રીતે તેમને કેળવે અને તો જ આ દેશમાં ભાંગી પડેલા અને ભાંગી રહેલા જે ગામડાઓ છે એ પાછા બેઠા થઈ શકશે. આ કામ કરવું એ કંઈ નાનું નથી. આ દરે હૈયા બનતા માણસો જ આમાં કામ કરી શકે છે. લેખક કહે છે કે આમાં આ કામ કરવું એ કંઈ નાનું નથી. આ કામ છે એ હાર્ડ અને હૈયા બનતું ખૂબ શ્રમ કરવો પડે, પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે તે આ કામ છે એ કરી શકે છે. કોઠાસ્થળે સહન શક્તિ નહીં હોય તો તમારા ગામને તમે ક્યારેય સુધારી શકશો નહીં. તમારા પ્રયોગનો હોવો જરૂરી છે કોઠા સુધારે સહન શક્તિ, પણ એની તાસીરને તમે બગાડી નાખશો. બલકી નહીં હોય કોઠા સુધારે અને સહન શક્તિ તો તમે બધી સુધારા કરવાની જગ્યાએ એને બગડશો. આજની કેળવણી અને રાજકારણ ગામડાને ભૂલી રહ્યા છે ત્યાં તમારે તેનું રક્ષણ કરવાનું છે. દેવરાજને એકાએક ખ્યાલ આવ્યો કે બાપુ આમાંથી કેટલું સમજ્યા હશે. દેવરાજા બોલતો તો એને એકાએક ખ્યાલ આવે છે કે મેં જે કહ્યું એમાંથી બાપુ કેટલું સમજ્યા, ને પોતે શું બાપુ પાસે ભાષણ કરવા આવ્યો છે. પોતાને તરત જ પ્રશ્ન થાય છે કે પોતે શું બાપુ પાસે ભાષણ કરવા આવ્યો છે, પોતે ગામડામાં જઈને શું આવી રીતે ભાષણ કર્યા કરશે.
મારી વાત કઈ રીતે સમજશે? ને જો હું આ ભાષણ કર્યા કરીશ તો ગામડાના લોકો છે એ મારી વાત કઈ રીતે સમજશે? ને પોતે સાવ મૌન થઈ ગયો. દેવરાજી કે વસુધાવાળા તને પગાર આપશે? દેવરાજે એના પિતાએ પૂછ્યું કે વસુધાવાળા તને પગાર આપશે? બાપુએ ક્યારની પોતાના મનમાં સંભળી રહેલી વાત છે એ દેવરાજે પૂછી નાખી છે. દેવરાજ જવાબ આપે છે કે ના, તો તું ખાઈશ ને? અમને તો ઠીક, પણ પ્રભુને મોકલીશું, ખાઈશું અને અમને તો ઠીક છે, પણ પ્રભુને ત્યાં ભણે છે વિદ્યાપીઠમાં, ત્યાં તેને મોકલીશું. એ સમય જુદો હતો, દુકાળ હતો. મારા પત્ની ચિંતા નથી, બાપુ કહે છે કે મારા પત્ની ચિંતા નથી. તમે કઈ ભૂખ્યા નહીં રહો. ને પછી આગળ કહ્યું કે અડભૂખ્યા રહેવા તો અમે કેવા રહ્યા છીએ? બાપુ આપણે 20-20 વર્ષ પહેલા મેઘપુરથી નીકળ્યા ત્યારે ક્યાં મેઘપુરતું ખાવાનું મળતું હતું? એ સમય જુદો હતો, દુકાળ હતો અને દુકાળ આપણે પાર પાડવો હતો અને મારે સૌને જીવાડવા હતા. તો બસ મારે એ મેઘપુરને જીવાડવું છે. તો દેવરાજ તરત જ કહે છે કે મારે એ મેઘપુરને જીવાડવું છે, પણ અત્યારે ત્યાં દુકાળ છે. દુકાળ કઈ ધરતી પર જ નથી પડતું બાપુ, માણસ પર પણ પડે છે. માણસના હૃદયમાં પણ દુકાળની વિષમતા હોય છે. માણસના હૃદયમાં પણ દુકાળની વિષમતા હોય છે. મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવું છે. દેવરાજ વિકાસને કહે છે કે મારે માણસના મનમાં રહેલો દુકાળ છે એને દૂર કરવો છે. ત્યાં મારે લીલી ધ્રોને ઉગાડવી છે, ત્યાં મારે લીલી ધ્રોને ઉગાડવી છે. ને પછી એકાએક પોતે સભાન થઈ ગયો, ભાવમાં આવી ગયો ને પોતે બહુ ભાવુક બનીને બોલી રહ્યો છે. અને બાપુ તો આવનારી આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળ્યું એની ચિંતામાં છે, એટલે યાદ રહ્યું. પોતાને તરત ધ્યાન આવે છે કે પોતે બોલી રહ્યો છે એકાએક, અને બાપુ સામે જેવો છે તો બાપુ આવનારી પરિસ્થિતિમાં આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળ્યું તેની ચિંતામાં છે, એટલે યાદ હોય કે બાપુ પદ્મ સ્નાતક થઈ જશે, એનો ખર્ચ ત્યાં પોતે કામ કરીને મેળવી લેશે, ને વળી મોટા ભાઈ એને થોડી ઘણી મદદ તો કરે છે. કાંદા ઓરડીમાં બાગડામાં મેળવી દીધી, ખીચડીમાંથી કાકડા મેળવી મેળવી, આ બાપ દીકરાના સંબંધો સાંભળી ગઈ હતી. તેને થતું હતું કે ભાઈ મેળવું ન જાય તો સારું. કાંતાની ઈચ્છા પણ એવી હતી કે ભાઈ મેળવું ન જાય તો સારું. આટલું ભણ્યા પછી આગળ આટલી બધા વગવાળા થયા પછી કોઈ સારા ઠેકાણે નોકરી શોધી લેતું? આટલું ભણ્યા, આટલી ઓળખાણ થઈ તો પછી કોઈ સારી જગ્યાએ તે નોકરી શોધી લેતું? અને પોતાના વિચારો વ્યક્ત કરી વિના તે રહી પણ ન શકી અને કહ્યું કે બાપ, ભાઈ બાપ કહે છે તે ઠીક કહીએ છીએ. દેવરાજે કાંતા સામે જોયું, જાણે ધક્કો આપતો હોય એમ. તે દેવરાજ બોલ્યો કે તું એ કાંતા બાપુની ગાડી બેસી ગઈ, તારા પહેલા શ્વાસ મેલકુની હવામાં લેવાયા છે, મારી વાત ન ગમી ને? કાંતાએ પૂછ્યું. તારી વાત ગમે એવી છે, પણ કાંતા મારે તને ખોટું લગાડવું પડશે. કાંતા પૂછે કે ભાઈ મારી વાત ન ગમે? તારી વાત ગમે એવી છે, પણ મારે તને ખોટું એ લગાડવું પડશે, એટલે હું મેલકુટ જવાનો સંકલ્પ કરીને જ નીકળ્યો છું અને મારી કોઈ ઈચ્છા છે કે તું કરવું અને બાપુ ખાલી જોડે મેલકુટ ઈચ્છા કર. દેવરાજ કહે છે કે નહીં, હું મેલકુટ જવાનો સંકલ્પ કરીને જ નીકળ્યો છું ને મારી પણ ઈચ્છા છે કે તું કરવું અને બાપુ મારી જોડે મેલકુટ ચાલે. કાંદા સાંભળી અચંબો પામી ગઈ, પણ બાપુ કશું બોલ્યા નહીં અને પોતે પોતાના ચલણમાં પાછું પોતે તમારો ભરવા લાગ્યું. સાંજે વાત કર્યા પછી બાપુએ કહ્યું કે હું જાઉં છું. બાપુએ ખંભે ધાર્યું મૂક્યું અને અત્યારે એમની ચાલ છે એ ફળ થઈ ગઈ હતી. જાણે કે ઉંમરના 10 વર્ષ એ પાછા પડી ગયા હતા. દેવરાજને વિચાર આવ્યો કે બાપુ આ સાહેબની હવા લાંબો સમય લેશે તો સાવ ભાંગી પડશે, એટલે એમને પાછા પંચાળમાં લઈ જવા છે.
ને માત્ર ચોકીદારમાં જીવન પૂરું કરે એવું નથી કરવું. દેવરાજને બાપુની ચાલ જોઈને વિચાર આવે છે, મારે જો બાપુ અહીંયા ઝાઝા રસો કાઢશે તો તે ભાગી પડશે, એટલે પાછા મારે એને પંચાળમાં લઈ જવો છે. એમનો ધરતી સાથેનો પાછો સંબંધ મારે જોડી આપવો છે. હજુ એમના મૂળિયા એકદમ ઉતરી નથી ગયા, હજુ કેટલા તંતુઓ છે ત્યાં ચોટી રહ્યા છે. ને હા, એ ઉતરી જાય જો હું વસુધામાં ન ગયો હોત તો. નેકુ સાથેનો નાતો છે એ મારો પૂરો થઈ જાય, પણ જો હું વસુધામાં ન ગયો હોત તો. પ્રભુને ગુજરાત વિદ્યાપીઠમાં ન મોકલ્યો હોત તો. પંચાળનું એ મેરકુ સ્મૃતિમાંથી લેપાય છે, પણ એ મેરકુનું અમારે ઘર ભલે ત્યાં પડી ભાંગ્યું હોય, ભલે એ ધોરો થઈ ગયું હોય, પણ એ ધોરા નીચે એક લાગણી જો ત્યાં બેટાયેલી છે. બાપુને ત્યાં લઈ જાય અને બાપુ એ ધરતી પર પણ મૂકતા જ ખોરાક ખોયતા રાજકુમારની સ્મૃતિ જેવા જેવી સ્મૃતિ છે એ પ્રાપ્ત કરી લે છે. તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો. તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળીને પોતે સૂતો હતો. એ રીતે જ અહીં સૂતો હતો. બાપ અર્પુએ બેસીને એના મરડા પર હાથ ફેરવતી અને મેરકુને યાદ કરીને કેટલીય વાત કરી. હવે દેવરાજને બા યાદ કરે છે કે પોતે સૂતો છે અને એના પડખા ઉપર એની બા એને હાથ ફેરવે છે ને મેરકુને યાદ છે એ ભાગોળે છે. બાનું ગોળું એ વખતે રગાસ પડી પકડી લીધી. એનો પ્રચંડ દેહ જાણે તે પથરાળ ભૂમિમાં હળિયાભળી કરવા અલસી રહ્યો હોય એવું લાગતું હતું. ને અત્યારે એનો આખો દિવસનો થાક છે એ ઉતરી જતો. દિવસભરે મજૂરી કરતો, લારી ખેંચતો, મજૂરી મળતી નહીં ત્યારે હોટલમાં કપ રકાવી ધોવા જતો. દેવરા જ્યારે નાનો હતો ત્યારે દિવસભર મજૂરી કરતો, લારી ખેંચતો, અને જ્યારે મજૂરી ના મળે ત્યારે હોટલમાં કપડા કાઢી ધોવા પહોંચી જતી. ક્યારેક અનાજની દુકાને અનાજ ભરેલા તગારા ઉચકવાનું કામ પણ મળતું, અને કામ ન હોય ત્યારે પોતે પરબુ બીજું કુહાડી લઈને દોરડા લઈને મોરડામાં ચાલ્યા જતા અને લાકડા કાપી લાવતા અને કેમ્પની બજારમાં અને તેમની શેરીઓમાં વેચીને ઘેર પાછા ફરતા. બાપ કોઈના પાણી ભરતી, વાસણ ઉતરતી, બાપુની પીઠ પર ગુણો ઉપાડતા ફાવી ગયું હતું. બાસુપતે કોઈનું પાણી ભરતી, વાસણ કરતી, બાપુને પણ પીઠ ઉપર ગુણી ઉપાડતા ફાવી ગયું હતું. કેમ્પની અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે એ મજૂરોના ટોળામાં બેસતા અને મજૂરી ન મળતી ત્યારે ચલણ મૂકતા અને પંચાળતો કરતા. હવે દેવરાજજી અતિમાં સરી ગયા. એક દિવસ જોડાવા નગરની વઢવાણમાં એક લારીમાં માલ ભરીને જવાની મજૂરી મળી. વર્ષની એ વખતે ઉંમર બાપુની સાથે એ લારી ધરાવતો હતો. તે બાપુને મદદ કરતો અને લારીનું કામ મળ્યું એટલે લારી ટકાવતો. અહીં પહોંચ્યા ત્યારે વિસામોની બા એક ઝાડના છાયા નીચે બેઠા. એ વખતે ફાગણ ઉતરતો હતો, પણ તડકો તો લાઈ જતો હતો. પોતાને તરસ લાગી એટલે ગરું સુકાતું હતું અને બાપુ તો નિરાંતવા ચલણ ઉઠતા હતા. એ વખતે પોતાને થયેલું કે બાપુને તરસ નહીં લાગી હોય, પછી ગડાપુરનો ગળચકો સ્વાદ તરસ નહીં લગવા દેતો હોય એવું મનમાં વિચાર્યું. એ વખતે તે બાપુની સામે જોયું અને કહેવાનું મન થઈ ગયેલું કે બાપુ લાવો ને એકદમ મને મારી દો, ગળચકો સ્વાદ આવશે તો મારું ગળું સુકાશે નહીં. અને કહીએ એ પેલા ચલક ખાલવીને એ સામ જોતા કહ્યું કે આલસો ને દેવા, બાપુ મને તરસ લાગી છે. દેવાએ કહ્યું કે બાપુ મને તરસ લાગી છે, આટલામાં તો ક્યાંય પરમ જવું દેખાતું નથી. ને પછી એકાએક મીઠાના મીઠા પાણીના સરોવર હાથે હોય એમ એવી ચમક આંખોમાં એના નેત્રમાં અને પ્રસન્નતા ચહેરે આવી ગયા. અને પછી તે બોલી ઉઠ્યા કે હાલ આ સામેના મકાન, પણ એ તો દેવરાજ અચકાયો, પણ એ તો એમ દેવરાજ અચકાયો. એ કંઈ પાકું નથી, એ કંઈ પાકું ભર નથી, એ તો આપણો કોઈ
દેવરાજે ભીષ્મની વાર્તા કરું છું કે ત્યાં કોઈ આપણું સપનું દેખે છે ના, ત્યાં હવે નિહાળે છે, નિસાર છે, ત્યાં નિસાર છે. દેવરાજે કહ્યું કે બાપુ રાખી કરે છે એવો નિસાર જોઈ હતી જોડાવાનું. બાપુ આ લાખીનું કામ કરે છે તેથી તેમણે નિશાળ જોઈ હશે છોડાવવાનું. કે મને રતન પરમાઈ પણ હતી ને બધી ગામની વચ્ચોવચ્ચ પણ હતી ને આ અંતરિયા નિશાળ જેવું અને એમાં એ છોકરા ઘણા ભણવા આવે અને ભણાવે પણ કોણ, પણ તે બાપુને લાખી ન કરો એમ કહી ન શકે ને એ તો તડકો વળી લાદી ઉતરવાની અને પગમાં કોઈના ઉતરેલા ફાટલા ચંપલ ને પાણી તો બળ્યા જ કરે, પગની પેરી છે એ તો બળ્યા જ કરે ને બાપુના જોડાનું ક્યાં ક્યાં કામ હતું. લે હાલ બાપુએ તેનું કાનું પકડીને દરવાજાની અંદર લઈ ગયા. આ નિહાળ છે, મેં તને ઘણી વખતે છોકરાને અહીં દાદા તાણીને ભણતા અને સાંજે રમતા અને કામ કરતા મેં અહીંયા જોયા છે. બંને દરવાજામાં દાખલ થયા હતા. દેવરાજ થોડું ભયભીત થયું, ગભરાયું. એને એમ હતું કે હમણાં કોઈ ભગી નાખશે, ખીજાશે, હમણાં કોઈ ભૂલી ગાળ બોલી નાખશે અને કાઢી નાખશે. પણ બાપુના વિશ્વાસથી આગળ વધતા જોઈને એનો ભય છે એ દૂર થયું. બંને એક લાંબી ઓસરી પાસે આવીને ઊભા રહ્યા અને ઓસરી પર ચાર ઓરડા હતા. એક ઓરડાનું બાંધણું ઉઠાડવું હતું અને બાપ દીકરાનો પગલો સાંભળીને એ પુરુષે ઓરડામાંથી બહાર આવવા કહ્યું કે આવો. દેવરાજે કહ્યું કે બાપુનું અહીં માન છે, ઓળખે છે, માન છે. બાપુને સારી રીતે ઓળખતા લાગે છે. બાપુએ પહેલેથી કહ્યું હોત તો પોતે ચાલીને અહીં ભણવા જતા છોકરાને જોતા ત્યારે થઈ જતું કે પોતે આવી રીતે ક્યારેય ભણવા જઈ શકશે નહીં. ક્યારેય પોતે રાગડા કાઢીને છોકરા જેવું બોલે છે તેવું ક્યારે બોલી શકશે નહીં. બધે પ્રકારની નિશાને અમારા મલકમાં જ નહીં, એટલે એવો વિચાર આવે છે. બધે નિશા અમારા મલકમાં જ નહીં, અહીંયા પોતે જે છોકરાઓ ભણે છે તે રીતે હું ક્યારેય પણ ભણી શકીશ નહીં, ક્યારે કરી શકીશ નહીં. બંને વસ્તીના પગથિયા પાસે બેઠા. વૃદ્ધે પૂછ્યું, કોનું કામ છે? કામ કોઈનું નથી, આ છોકરાને કરસ લાગે છે, દેવરાજના બાપાએ કહ્યું. વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું ને એ વખતે સ્મિતની સરખામણી કરવા મારા જેવી મારી પપ્પાની ઉંમર ન હતી કે ન હતી સમજ, એટલે દેવરાજને એટલું યાદ આવ્યું. પણ સ્મિત વખતે ભર ઉનાળે ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું હતું, તેનું સ્મિત હતું, તે ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું સ્મિત હતું. શું નામ તારું? દેવો. દેવો નહીં, દેવાભાઈ કહે. દેવો નહીં, દેવાભાઈ કહે. એનું નામ દેવશ્રી છે, પણ એની આંખમાં જે તેજ એનાથી તો હું એને દેવરાજ કહીશ. એની આંખમાં જે તેજ છે એનાથી પેલા બધું કહે છે તો હું એને દેવરાજ કહીશ. અને પછી તેના ગાળે કપડી મારીને કહ્યું કે ગમશે ને આ નામ તને? દેવશ્રી સંકોચાઈ ગયો અને આવો રૂપાળો ચોખ્ખો માણસ પોતાના ખંડાયેલા ગાયને કસી સૂપ વગર હસીને ટકલી મારે એ એના માટે મોટી અચંબાની વાત હતી. મા બાપના હેતુની જગ્યાએ મૂકી શકાય એવો આ હેતા સ્પર્શ હતો. પેલા બધું શું ભણે છે? નથી ભણતો, મજૂરી કરવા આવ્યા છીએ કહીને બાપુએ બધી વાત કહી. આ સાલ વરસાદ સારો થાય તો પાછા મલકમાં જવું છે. ના, હવે નથી જવું. પેલા વૃદ્ધ દેવસિંહના પપ્પાને પૂછે છે કે આ સાલ વરસાદ સારો થાય તો કે પાછા મલકમાં જવું છે, તો એના પપ્પા ના પાડે છે કે ના, હવે નથી જવું. ત્યાંથી ખેતર કે વાડી ત્યાંથી માથું ખોલીને લોહી કાઢવાનું છે ને બારે માસ માથું ખોલવા છતાં ત્યાં પૂરતું લોહી નથી, ખાવાનું નથી મળતું. એના કરતાં તો અહીંયા સારું છે, કંઈક ને કંઈક કામ છે એ મળી રહે છે. તો આ છોકરાને ભણાવું તો બે અસર વધતા લગતા શીખશે તો કામ લાગશે. તો કામ
કાપવાની પેદા ભૂલ કહે છે કે આ છોકરાને ભણાવો તો બે અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ આવશે. તો દેવાના બાપ કહે છે કે કામ કોણ કરશે, આ તો આઠ દસ આના રવિ આવે છે, કમાઈને આવે છે, એને અહીં રાખી, કહે છે એને અહીં રાખી. બાપુ મૂંઝવણમાં પડી ગયો, એનો ખર્ચ અમે ઉપાડી લઈશું. ના ના, બાપુ માથું ભણાવતા હોય ઉઠ્યા. જ્યારે એના દીકરાને કોઈ આજરી જતું હોય અને પકડી રાખતા હોય એ રીતે જોરથી એનું કાંડું પકડી રાખ્યું અને બોલ્યા, ના દીકરો તો મારી નજર સામે જ સારો. અને એના રોટલા જોઈએ રડી રડી લે છે, હારે હોય તો હાથ વાત હાથ વાંચવા માટે કામ આવે કહીને બાપુ ઝડપથી પગથિયા ઉતરવા લાગ્યો. પણ દેવરાજ નું મન તો હજુ એ ઓછીમાં તડફડતું હતું અને મન ભરા રૂપિયા કરતું હતું. એક સાંજે કેમ્પમાંથી સીધો તે ઘર શાળામાં પહોંચી ગયો અને પેલા વૃદ્ધ પાસે જઈને તે બોલ્યો કે મને ભણાવો, બસ આ મને ભણાવો એ શબ્દો છે પેલા વૃદ્ધની છાતીમાં ચોટી ગયો અને એને સમજાવ્યું કે અને કહ્યું કે વખત મળે ત્યારે કોઈને આવતો રહેજે ને રાત પર સવા અહુર સવા ગમે ત્યારે જ્યારે સમય મળે ત્યારે અહીંયા આવતો રહેજે. એકલા બગડા અને કક્કો બાળક રીતે શીખ્યો અને એક રાતે બાપુ પાસે બેસીને તે બાળ વાંચવાની ચોપડી વાંચવા લાગ્યો ત્યારે બા અને બાપુ સાંભળીને પ્રસન્નતાથી એને જોઈ રહ્યો. દેવરાજે નગરથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ અને વસુધાના એક કાર્યકર શ્રી ભગવાનજીભાઈને એમને વાત કરી અને ભગવાનજીભાઈને કહ્યું કે વસુધામાં ભણવા લઈ જાઓ અને એને પેલા વૃદ્ધ માણસ છે એ એમના બા બાપુજીને સમજાવી શકે ને આજે દેવરાજ છે તેની વસુધા છોડીને તે અહીંયા ચાલી આવ્યો છે અને આજે એને એવું વસુધા છોડી તેને ચરચરી થવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આસુભીનો ઉજાસ પાઠ છે એ ભણ્યા, એમના સ્વાધ્યાયના પ્રશ્નો, એમનું પાઠમાં આવતું જે વ્યાકરણ છે, તળપદા શબ્દો, સમાનાર્થી શબ્દો, વાક્ય પદક્રમ અને પદ સમાન, વાક્ય સંયોજક, તે તમારે યાદ રાખવું જરૂરી છે. નમસ્કાર.